मित्रों हूँ गौतम श्रीमाळी वी टीवी चूंटणी लक्ष्य कार्यक्रम इलेक्शन यात्रा में आपनो हार्दिक स्वागत है। आज आप अमरेली जिला की लाठी विधानसभा बैठक नो चितार मेळवी रह्या छे। लाठी एटले कवि कलापी कर्मभूमि कहेवाय छे। कवि कलापी जे छे ते साहित्यकार तरीके उमदा आज ख्याति मेळवी चुक्या छे। जो कि राजकीय गणितनी लाठी विधानसभा बैठक की बात करवामां आवे तो 1962 थी आ विधानसभा बैठक है अस्तित्व धरावे छे। जेमां 7 वक्त कोंग्रेस जे छे ते जीती चूक्यु छे अने 5 वक्त जे भारतीय जनता पार्टी छे ते जीत्यु छे। जो कि बावकू उघाड़ जे छे ते आनंदीबेन जे मुख्यमंत्री हता त्यारे तेओ मंत्री पण रही चूक्या छे अने तेमना नामे 5 वक्त जीतवानो जे रेकॉर्ड जे छे ते आ बैठक उपर छे। त्यारे आ बैठकना मतदारो छे ते शुं कही रह्या छे ते निर्ભીક મતદારોને મળીશું અને તેમનો ચિતાર મેળવીશું। વીટીવીની ઇલેક્શન યાત્રા આજે અમરેલી જિલ્લાની લાઠી વિધાનસભા બેઠકનો ચિતાર મેળવવા માટે પહોંચી ગઈ છે। લાઠી વિધાનસભા બેઠક પર હાલમાં કોંગ્રેસના વિરજી ઠુમ્મર ધારાસભ્ય છે, ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે લાઠીના મતદારોનો વિકાસ કેટલો થયો છે જાણવા માટે અમારી યાત્રા નીકળી છે, જેમાં ચાવંડા ગામથી લાઠી તરફ અમારી ટીમ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ગાયો ચરાવતા પશુપાલક મળી ગયા। હાલમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે પશુપાલકોની કેવી સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો। લંપી વાયર તો આવ્યો છે, અમુક ગાયોને બીમારી અત્યારે બહુ છે પણ કઈ ધ્યાન દેતી નહીં સરકાર, કોઈ શું કરવાનું, દવા અમુક ડોક્ટર કરાય પણ કઈ ફેર પડતો નથી એનથી તો। કેટલી બીક લાગે છે? બહુ બીક લાગે ગાયો, હું અત્યારે ગાભણી ગાયો બીજી હોય વધારે ગાભણી હોય દિવાળી માથે હોય એટલે અત્યારે બીક તો બહુ ગાયની, શું કરવાનું પણ હવે સેવા થાય એટલે અમારે અમારી ગાય ગામમાં આવી ગયું, 4-5 ગાયો તો ઘેર પડે છે, શું કરવાનું મોંઘવારી મુદ્દે વેદના ઠાલવવા માંડ્યા। મોંઘવારી હવે ડીઝલ પેટ્રોલ ના ભાવ વધી ગયા છે, જ્યારે કોંગ્રેસ ની સરકાર હતી 60 રૂપિયા ભાવ હતો, તો સરકાર એમ કીધી કે કોંગ્રેસ વાળા ડીઝલ પેટ્રોલના ભાવ વધારી દીધા, 60 રૂપિયા કરી દીધા એમ, તો અત્યારે ભાજપની સરકારમાં 100 રૂપિયા ભાવ છે, તો અત્યારે એને નથી દેખાતું, આમાં ધારાસભ્યની બધા શું કરે, મોંઘવારી બહુ વધી ગઈ છે, જો આ ભંગારના ધંધા કરવી છે, આ ડીઝલમાં પોવાતું નથી ભાવ, બહુ મોંઘવારી વધી ગઈ છે અને અમે ભંગારનો ધંધો કરીએ છીએ, પોવાતું નથી આ મોંઘવારી વધી ગઈ, ખાવું શું અમારે, આ 200-300 રૂપિયા આવા તો એવા તો 500 રૂપિયા તો વેરેન્ટ જ લાગે છે। નાના માણસને મોંઘવારી નડે છે, આગળ વધતા કેટલાક છકડો રિક્ષાવાળા મળી ગયા। આજે પણ અહીં લોકો ટ્રાન્સપોર્ટેશનમાં છકડાનો ઉપયોગ કરે છે, પરંતુ આવું શા માટે કરે છે, તો આવો તેનો જવાબ પણ છકડા ચાલક પાસેથી મેળવીએ। બસ તો કાયદેસર આવે છે, બસમાં ટિકિટ થાય નાના છોકરાઓની, છકડામાં ટિકિટ ના થાય, કેમ કે આગે જવું હોય ને તો બસમાં બેવું પડે, 5 વારે જવું હોય ને જલ્દી તો આ છકડાનો ઇસ્તેમાલ થાય છે અને આની ટિકિટ પણ નથી થતી નાના છોકરાની કોઈની, એટલે મોંઘવારીના કારણે લોકો પોસાતું નથી? ના 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 ના, એવું કાંઈ નથી, મોંઘવારી તો બરોબર સેમ હશે બધી જગ્યાએ, પણ આમાં ટિકિટનું એવું ઓછું લે। ઇલેક્શન યાત્રામાં આગળ વધતા અમારી ટીમ ગળકોટડી ગામે પહોંચી, જ્યાં ગામના પાદરે જ નંદઘરની હાલત જોઈ અમે ચોંકી જ ગયા, કારણ કે જર્જરિત અને ખંડેર હાલતમાં જોવા મળતા નંદઘરમાં નાના ભૂલકાઓ ભણે છે, ત્યારે ગામના સરપંચ પણ અહીં જ મળી ગયા અને આ અંગે વાત કરી તો શું કહે છે સાંભળો। હાલ ગળકોટડી ગામની અંદર બંને આંગણવાડીઓ છે, આંગણવાડી 16 અને આંગણવાડી 17, હાલ બંને આંગણવાડી જર્જરિત હાલતમાં હોય તેમને મંજૂરી મળી ગઈ છે, હાલ અત્યારે પાડવાનું કામ ચાલુ છે, 3 દિવસમાં બધું કામ પાડી અને તેમને નવી બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે, હાલ તે કામ ચાલુ છે। કેટલા વર્ષથી આ જર્જરિત હાલતમાં હતું, કેટલા વર્ષથી પાણી પડે? અંદાજે 5-10 વર્ષથી પાણી પડી રહ્યું છે અને જૂની છે તે 15-20 વર્ષ ઉપર થઈ ગયું છે। ગામમાંથી આગળ વધી જ રહ્યા હતા કે પાદરે એક અન્ય ગ્રામજન મળી ગયા, જેથી અમે રાજકીય નેતાઓ ક્યારે તેમની ચિંતા કરે છે કે નહીં તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો, તો સાંભળો તેમનો શું જવાબ મળ્યો। અત્યારે જે લંપી વાયરસ છે, લોકો પોતપોતાની રીતે ટ્રીટમેન્ટ કરાવે છે પ્રાઇવેટ ડોક્ટરો પાસે, સરકારની કોઈ સવલત અહીંયા આપવામાં આવતી નથી અને કોઈ અહીંયા મુલાકાતે આવેલ નથી। ધારાસભ્ય આવતા હોય તો એ તો એની રીતે આવીને અહીંયા ગામમાં જાહેર ક્ષેત્રમાં ક્યાંય કોઈ મળ્યા નથી, કોઈ ગામના પ્રશ્નો કોઈ પૂછ્યા નથી, બરોબર, બાકી જે આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એની અંદર આવીને ધારાસભ્ય કે કોઈ પણ રાજકીય આગેવાન હોય કોઈ ગામમાં જાહેર ક્ષેત્રમાં મુલાકાતો કોઈની લીધી નથી કે ભાઈ તમારા ગામમાં શું પ્રશ્ન છે, શું પરિસ્થિતિ છે, બરોબર, આ રીતની પરિસ્થિતિ છે અત્યારે ગામની।
લંબી વાયરસે હાહાકાર મચાવ્યો છે. નેતાઓ ફરકતા નથી. ગળકોટડીથી અમારી ટીમ આગળ વધી. વિકાસના રસ્તા પર ફરતા ફરતા અમે દરેડ ગામે પહોંચ્યા, જ્યાં કેટલાક માલધારીઓ પોતાના પશુઓને ચરાવતા હતા. ત્યારે અમે અહીં રોકાયા અને ગાય નિભાવની યોજનાનો તેમને લાભ મળે છે કે નહીં તે અંગે પૂછ્યું. તો જાણો શું જવાબ મળ્યો. સરકાર સાંભળે પણ તમારી જેવા સાહેબ લોકો હોય કઈ દે નહીં ને, અમે પણ અમને કઈ ખબર હોય નહીં. અમારી પાણી લઈ જાય, બધું દઈ જાય, કદાચ એને મળતા હોય તો અમને કઈ દે. બારોબાર અધરો અધર લઈ જાય. હે, અધરો અધરે લઈ જાય ને, વેલકમ વેલકમ લઈ જાય. લઈ જઈએ વા, પણ આપણે દેશે એ નહીં આવતું હોય એ તરત એ નહીં સમજી લે કે તે ભલે ના આવે. આપણે ક્યાં ખોટું કહેવીશ, આપણે સાચું જ કહેવીશ. અમે ઠાકોર ભરોસે ભાઈ, તમે આ તમે આવ્યા છો લખી જાઓ કે તમને મળશે. પછી 5 મહિના થાય કે 10 મહિના થાય, કાંઈ તમે શું ધ્યાન જ ન દો. વિકાસના રસ્તાઓની વાતો ખૂબ થાય છે. ત્યારે દરેડ ગામથી અમે બાબરા ખાતે પહોંચ્યા. ત્યાં એવું લાગ્યું જાણે રસ્તાએ કમર ભાંગી નાખી. અમારી યાત્રા તો એક દિવસની છે, પરંતુ રોજ અહીંથી પસાર થતા લોકોની હાલત કેવી હશે, આવો વિચારી ઉભેલા સ્થાનિક લોકોને આ કમર તોડ રસ્તા વિશે પૂછ્યું. અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે. બાબરા છે એ ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે, બરાબર પોલીસ સ્ટેશન સામે છે, આ બાજુ એડવોકેટની ઓફિસો બેંક બધી છે. અને અત્યારે આ તમે રસ્તા જુઓ, અત્યારે સાવ ખરાબ થઈ ગયા છે. હમણાં થોડીક મરામત કરી હતી, પાછી એની દશા થઈ ગઈ છે. પાછી આ વર્ષોથી આમને ચાલ્યો હોય છે, આ રસ્તો કદી સરખો થતો જ નથી. એટલે વાહનોને બહુ મોટી તકલીફ પડે છે, જેના હિસાબે આજુબાજુ દુકાનવાળાને પણ બહુ મોટી પરેશાની થાય છે. ગામમાંથી પસાર થતો હાઈવે જીવલેણ હાઈવે બની ગયો છે. અન્ય એક રાહદારીને પૂછ્યું તો ભાઈ તો આકરા પાણીએ જોવા મળ્યા. કે ધૂળને હિસાબથી એકદમ વાતાવરણ ઘૂંઘળું થઈ જાય છે. અને બીજા નંબરમાં કે જે કપચીઓ નાખી છે, તે કપચીઓ ઉડી ઉડીને આજુબાજુવાળા દુકાનોમાં બંદૂકની ગોળીની ઘોડે જાય છે. આવા અવારનવાર પ્રશ્ન કેટલી વાર બન્યા છે, અને ઘણી વખત આવી રજૂઆત સરકારશ્રીમાં કરી છે, પણ કોઈ ધ્યાન નથી દેતો. હમણાં થોડાક દિવસ પહેલાં એક કાર્યક્રમમાં એ યોજાણો હતો આપ દ્વારા ખાધા પૂરવાનો, પણ એને ખાધા પૂર્યા છે અને તોય હજી હજી ક્યાંય બનતો નથી. ઠીકડા મારવા સિવાય આ સિવાય કોઈ વસ્તુ કરતા નથી. એટલે આ બાબરાનો મોટામાં મોટો પ્રશ્ન છે. અહીંયા ગમે ત્યારે એક્સિડન્ટનો ભય રહેશે, અને પ્લસ કે આ જગ્યા ઉપરથી કોઈને રસ છે નહીં કામ કરવાનો. લાઠી વિધાનસભામાં આમ તો મુખ્યત્વે લોકો ખેતી સાથે જોડાયેલા છે. હાલ સારા વરસાદને કારણે ખેતરો પણ કપાસ અને મગફળીના પાકથી લીલાછમ જોવા મળી રહ્યા છે. અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા કે ખેતરમાં લીમડાના ઝાડ નીચે બેઠેલા એક ખેડૂત નજરે પડ્યા, જેથી અમે ત્યાં થોભ્યા. લાઠીના ખેડૂતોનો વીમો બરોબર પાકે છે કે નહીં તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. અમારે લાઠી તાલુકાની અંદર વીમો કોઈ દી માફ નથી થયો. પાક વીમાની તો વાત એક બાજુ, વીમો કોઈ દી અમારે આવ્યો નથી. કોઈ દી પાક નુકસાનીનું વળતર કોઈ દી આવ્યું નથી. કોઈ 2 વર્ષ પહેલા ધોવાનું હતું તોય કોઈ દી કાંઈ કોઈને રૂપિયો મળ્યો નથી. કાંઈ ફોર્મ ભરવાનું, ઓલું ભરવાનું, ઓનલાઈન કરવાનું કંઈ એક કર્યું હતું સાહેબ, તોય કાંઈ આવ્યું નહીં કાંઈ રૂપિયો કોઈને. સરકાર સહાય કરે છે કે નથી કરતું? આ તો સરકારની જ વાત છે ને, અમારે બીજા ભાગ ક્યાં લેવાનું હોય? સરકાર પાસે જ ઓનલાઈન સરકારમાં જ કરવાનું હોય. આપણે સરકાર તો શું કે અમારે કોને મળવા જવું સાહેબ? કોઈ ધારાસભ્ય હોય તો અમે હાજર ન હોય, એ ક્યારે આવવાના હોય, ક્યારે આવીને વ્યા જાય એ અમને ખ્યાલ ન હોય. એ તો મોટા મોટાને મળીને વ્યા જાય. વિધાનસભાના અનેક મત વિસ્તારોમાં ફર્યા, લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો. અત્યાર સુધીની યાત્રામાં તો ક્યાંક ને ક્યાંક પક્ષાપક્ષીની રાજનીતિમાં લોકોનો વિકાસ રૂંધાતો હોય તેવું લાગ્યું. લાઠી વિધાનસભા બેઠકનો ચિતાર મેળવી રહ્યા છીએ, ત્યારે લઈ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. લાઠી વિધાનસભામાં નિર્ભીક મતદારોને મળીશું અને તેમનો ચિતાર મેળવીશું. ગ્રામ્ય વિસ્તારોના મુદ્દાઓ જાણ્યા બાદ અમારી ટીમ વિધાનસભાના મુખ્ય મથક લાઠી ખાતે પહોંચી તો એવું લાગ્યું કે અહીં વિકાસની વ્યાખ્યા તો નળિયાવાડી તાલુકા કચેરીમાં જ દેખાઈ રહી છે. એક નાગરિક પણ કામ અર્થે આવ્યા હતા તે મળી ગયા, જેથી અમે તાલુકા કચેરીની જર્જરિત હાલત વિશે તેમનો મત જાણ્યો. કેટલાય સમયથી હું અહીં આવું છું, આની પહેલા આની આ પરિસ્થિતિમાં છે તાલુકા પંચાયત. આની પહેલા હું તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ હતો 5 વર્ષ ગ્યાસ સ્ટમ્પમાં, તેથી આ જ પોઝિશન હતી. આવીને આવી સ્થિતિ છે, ઝીરો છે, ઝીરો નામે વિકાસના નામે ઝીરો છે. આવ ગામડામાંથી માણસો અહીંયા આવે, કેટલી હાલાકી પડે. આના પુસ્તકો તમે જુઓ, અહીંના જે કાંઈ આના સાહિત્ય હોય એ જુઓ,
અત્યારે હાલ પલ્લે છે બધી. નળિયા ઉડી ગયા છે, પંખો શોપીસ ની જેમ લટકી રહ્યો છે, જ્યાં સ્લેબ છે ત્યાં પોપડા પડે છે, અને કિંમતી સાહિત્ય તો એવી રીતે ઉડી રહ્યું છે જાણે કોઈ પસ્તી કે ભંગારના ગોડાઉનમાં પહોંચી ગયા હોય. તેમાં પણ વરસાદી પાણી ટપકતા ફાઇલો પલળી ગઈ છે. આ દ્રશ્ય જોતા જ લાઠીનો વિકાસ રૂંધાતો હોય તેવું ફલિત થાય છે. અન્ય એક સરપંચ અહીં મળી ગયા, તેમની સાથે વાત કરી તો સાંભળો શું કહે છે. આ તાલુકા પંચાયત જર્જર છે અને આશરે 10-12 વર્ષ જેવો સમય થયો છે. ખરેખર લોકો અહીંયા એટલા ગ્રાહકોની એટલા અરજદારોની પણ ભીડ રહેતી હોય છે કે ક્યારેક તો એવું પણ બને કે કોઈ અરજદારની માથે જો આ પોપડા પડે તો અરજદારોનો પણ ભય રહેશે. કદાચ આ તાલુકા પંચાયતના કોઈ કર્મચારી છે, અધિકારી છે, એ પણ ચેમ્બરની અંદર બેઠા હોય ત્યારે એને માથે પણ જો પોપડા પડે તો પણ બહુ ભયની સ્થિતિ ઉપસ્થિત થાય. રજૂઆત તો ઘણી થઈ છે, ઘણી વખત એવા વાયદાઓ પણ કરવામાં આવેલ છે કે તાલુકા પંચાયત મંજૂર થઈ ગઈ છે, આ વર્ષે ચાલુ થશે, આવતા વર્ષે ચાલુ થશે. આવી વાતો તો આશરે 10-15 વર્ષથી થઈ રહી છે, પણ હજી સુધી કોઈ તાલુકા પંચાયતની કામગીરી ચાલુ થઈ હોય એવું કંઈ દેખાતું નથી. લાઠી એટલે કવિ કલાપીની નગરી, જેમણે ગુજરાતી સાહિત્યમાં અનેરું યોગદાન આપ્યું છે. ત્યારે 80 વર્ષ બાદ છેલ્લા 4 દિવસ પહેલા લાઠી ખાતે લાઇબ્રેરી બનાવવામાં આવી છે. મહત્વનું છે કે કોઈ દાતાએ લાઠી ઓળખ માટે કવિ કલાપીના નામથી લાઇબ્રેરી બનાવીને રિનોવેશન કરાવીને લાઠીની જનતાને ભેટ આપી છે, જે કામ સરકારે કરવું જોઈતું હતું. નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીએમ હતા ત્યારે એને ઓલી યોજના આપણે કરી હતી, એમાં પીકે ગઢવી સાહેબ કલેક્ટર હતા અમરેલી જિલ્લાના, એને લાઠીને કલાપીની યાદગીરી રૂપે સરસ મજાનું કલાપી તીર્થ મ્યુઝિયમ બનાવેલ છે, જેને આપ મુલાકાત લેશો એ સરસ બનાવેલ છે, અને એની યાદગીરી છે જ બધી કલાપીની એમાં. અને આ તો લાઇબ્રેરી ટ્રસ્ટમાં વર્ષોથી હતી એટલે આનું રિનોવેશન કરીને કર્યું છે. બાકી તો બધાના ધારાસભ્યો સંસદ સભ્યોને એ નજરઅંદાજ તો કરે જ છે થોડુંક. લાઠી તાલુકો પરંપરાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે, ત્યારે અહીં શહેરમાં અમે એગ્રો પ્રોડક્ટ સાથે જોડાયેલા એક વેપારીને પણ મળ્યા. ખેતી કેવી રીતે મોંઘી બનતી જઈ રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો. સરકારનો ટાર્ગેટ એવો છે કે 2022માં ડબલ આવક કરવાની, તો ડબલ આવક કેવી રીતે થાય તો માનો કે ખાતર છે, દવા છે, જો ખાતરમાં 5% છે તો એનો ખરેખર 0% જીએસટી હોવો જોઈએ, પછી પેસ્ટિસાઇડમાં 18% છે, 12% છે, તો એનો સરકારની આવક કરવી હોય તો 5% રાખે, 18ની જગ્યાએ 5% રાખે, તો આજે સરકારનો હેતુ છે કે 2022માં ડબલ આવક કરવાની, તો હેતુ મારી દ્રષ્ટિએ સિદ્ધ થાય. જો કે અહીં વાત વાતમાં પ્રાકૃતિક ખેતીનો મુદ્દો આવ્યો તો સરકારની આ મોહિમ કેમ શક્ય નથી થઈ રહી તેનો જવાબ પણ જાણવા મળ્યો. પ્રાકૃતિક ખેતી બરોબર છે, પણ હજી શું છે, અહીંયા યંગ બ્લડ કોઈ છે નહીં, બધું મોટા સિટીમાં છે. જો યંગ બ્લડ અહીંયા હોય ને તો પ્રાકૃતિક ખેતી 100% ઉપયોગ થઈ શકે. ભાભલાવ છે એ બધા ટ્રેડિશનલ ખેતીમાં જ માને છે. હજી DAP યુરિયા કે એને કોઈ મૂકતા નથી ટૂંકમાં. જે આ માનો કે દેશી ખાતર જોઈ તો એ કોઈ પશુપાલન રાખતા નથી. આ મોટો પ્રશ્ન છે. માનો સેન્દ્રીય ખાતર આવે છે એની અવેજીમાં તો એનો બહુ રેર કેસમાં ઉપયોગ કરે છે. દુકાનદારની વાત સાંભળ્યા બાદ અમે આગળ વધ્યા તો છકડો રિક્ષામાં કેટલાક લોકો મુસાફરી કરતા જોવા મળ્યા. આપણે ત્યાં છકડો માલવાહક સાધન છે અને તેમાં મુસાફરોને બેસાડવા ગુનો છે. તેમ છતાં લોકોને મુસાફરી કરતા જોઈ અમે તેમની પાસેથી છકડામાં મુસાફરી અંગેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. મારે કઈ અહીં વાહનની સગવડ નથી, જોતા વરસાદમાં આવા છકડામાં જવું પડે છે. સમયસર બસ એક જ બસ, અમે સ્કૂલની બસ આવે છે ને જે સવારે 10:30 અને 5 વાગે એ જ આવે છે, પછી તો આવા છકડામાં એમાં જ જવાનું રહેશે. મુસાફરો માટે પ્રોબ્લેમ હોય તો એ સકડામાં આવી જાય છે.
લાઠીમાંથી બહાર નીકળી જ રહ્યા હતા કે બે મહિલાઓ મળી ગઈ. અમે તેની સાથે વાત કરવા પણ રોકાયા અને શહેરમાં કેવા પ્રકારની સુવિધાઓ છે અને તેમને શું તકલીફો પડી રહી છે તે મુદ્દે વાત કરી. તકલીફમાં તો એ છે કે રખડતા દૂર છોકરાને રખડતા હોય, જ્યાં હોય ત્યાં ફોદળા કરી જાય શેરીમાં, કોઈ હેઠવાડ બેઠવાડ વાહનને મુશ્કેલ થાય, છોકરા આવેલા જતા છોકરાને બીક લાગે છે કે ભાઈ મારી દેહ ખૂટ્યા છે, કોઈ ગાયું છે, એક્સિડન્ટ થઈ જાય, હાલતા છોકરાને પછાડી દે તો તકલીફ પડે છે અમને. અન્ય એક મહિલાને અમે પૂછ્યું કે શહેરમાં નગરપાલિકા દ્વારા પૂરતી સુવિધાઓ મળી રહે છે, મોંઘવારીમાં કેવી રીતે ગુજરાન ચલાવો છો, તો તેમની પાસેથી જવાબ શું મળ્યો સાંભળો. કેવી તકલીફ પડી રહી છે? પાણી આમ ગટરનું આવે, ચાર પાંચ એકાત્ર આવે, પણ આમ મોટર શરૂ રાખવી પડે છે, 2500-3000 બિલ આવે અને આની ઉપર મજૂરી ઉપર અમે હોય. આમાં કોઈ તંત્ર કંઈ સાંભળતું નથી, થઈ આ કેવા જાવી તો એમ કે આ થઈ જાહે, કાંઈ થતું નથી. પ્રશ્ન તમારા કંઈ સાંભળતા નથી? ના, નથી સાંભળતા. હા, ગટરનું પાણી આમ શેરીમાં ગારો ગાવું કનડે બહુ. હા, અને આ દાડી ઉપર મજૂરી ઉપર હોય અમે, અમારે તોય દેવા તો ખરા ને બિલના 3000-3000 રૂપિયા ભરવા પડે છે. પાણી વેરો એટલો આવે, પાણી વેરો કેટલો આવે છે, તો એ મોંઘવારી વધી ગઈ, મજૂરી ઉપર જ આ દાડી આખો દે આવી તે 300 રૂપિયા હુજે હાથથી ને હાથ ટાઈમ ભરવી જોઈએ. ઇલેક્શન યાત્રા તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન ટ્રેક્ટર લઈને ખેતર તરફ જતા એક ખેડૂત મળી ગયા. અમે તેમને થોભાવી વીજળી અને જંગલી પશુઓનો તેમના વિસ્તારમાં કેવો ત્રાસ છે અને તેના નિવારણ માટે કોઈ પગલા ભરાય છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો. આયા તો રોજ અને ભૂનનો ત્રાસ છે, સરકારનો શું વર્તર કાંઈ નથી આપતા. ચોવીસ કલાક ની દિવસે વીજળી ની જરૂર છે, ખેડૂત ને રાત્રે જરૂર નથી, બરાબર. એના હિસાબે હા દિવસે વીજળી આપો, રાત્રે નહીં. લાઠી વિધાનસભામાં અમારી ઇલેક્શન યાત્રા ફરી રોડ રસ્તાથી માંડીને પાયાની સવલતોનો પણ અભાવ જોવા મળ્યો. એવું લાગ્યું પક્ષાપક્ષીની રાજનીતિમાં લાઠી વિધાનસભા મતવિસ્તારના લોકોને માત્ર લોલીપોપ મળી રહી છે. લાઠી વિધાનસભા બેઠકનો આજે આપણે ચિતાર મેળવ્યો. અંતર્ગત અનેક સમસ્યાઓ જે છે તે આજે પણ શહેરીજનો હોય મતદારો છે તેમને સતાવી રહી છે. જોકે ખેડૂત જે છે તે પણ પરેશાન છે, સમયસર જે ભાવ નથી મળતો તેને લઈને પણ ચિંતા વ્યક્ત કરી રહ્યો છે. સાથે તે જે જીએસટીના કારણે પણ જે મોંઘવારીનો માર જે છે તે જનતાને સતાવી રહ્યો છે. જોકે અનેક જે પ્રશ્નો જે છે તે આજે પણ જોવા મળી રહ્યા છે. કવિ કલાપીની જે ધરતી જે છે તે કહેવાય છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, પરંતુ ત્યાં વિકાસ જે છે તે ન હોવાની બાબતો છે તે સામે આવી રહી છે. ત્યારે વિકાસ ક્યારે થશે તે તો જોવું રહેશે, પરંતુ નવી વિધાનસભા સાથે અને નવા મતદારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો વીટીવી ન્યૂઝ.